ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બાળકો? મજામાં? ચાલો આજે આપણે હિન્દી ભાગ બે જોવાનો છે. હિન્દી ભાગ બે, બધા હિન્દીનું પુસ્તક ખોલે. તેમાં આપણે ગઈકાલે શું પૂર્ણ કરાવ્યું હતું તમને ખબર છે? મેં તમને ગઈકાલે પેજ નંબર 63 અહીંયા પૂર્ણ કરાવ્યું હતું. ગિનતી આપણે લખી હતી, અહીંયા ચિત્રના ટપકા જોડાવ્યા હતા. તે ટપકામાં તમારે રંગ પૂરવાનો હતો. મેં તમને અહીંયા રંગ પૂરવા હોમવર્કમાં આપેલ હતું, તો તમે બધાએ આ પેજ પૂરું કરી લીધું હશે. થઈ ગયું છે પેજ પૂરું બધાને? તો ચાલો આજે આપણે પેજ નંબર 64 જોવાનો છે. પેજ નંબર 64 ખોલે બધા. ચલો અજમાઈએ, ચલો ચાલો ચકાસીએ શું લખ્યું છે. આપણું જીકે તપાસવાનું છે. આ બધા પ્રશ્ન છે એ જીકેના છે. ચાલો આપણે જોઈએ. કોષ્ટક છે ઉચિત શબ્દ સુનકર વાક્ય પૂર્ણ કરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય પૂરું કરો. અહીંયા તમને કૌંસ આપ્યા છે, એમાંથી તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરી વાક્ય બનાવવાનું છે. અહીંયાથી તમારે જે બંધ બેસતો શબ્દ હોય તે લખીને આ વાક્ય પૂરું કરાવવાનું છે. ચાલો આપણે જોઈએ. ખાલી જગ્યા 1. ખાલી જગ્યા કે દિન બહન ભાઈ કો રાખી બાંધતી હે. તમે રક્ષાબંધન ઉજવો છો, બહેન ભાઈને રાખડી બાંધે છે, બાંધે છે ને, તો અહીંયા શું આપણે પૂછ્યું છે? ખાલી જગ્યા કે દિન બહન ભાઈ કો રાખી બાંધતી હે. શું છે? ખાલી જગ્યા તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે. તો હોલી એ રક્ષાબંધન. શું આવે, રક્ષાબંધન આવે કે હોલી આવે? તમે કયા તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે? રક્ષાબંધન. વેરી ગુડ. કયો તહેવાર આવે? રક્ષાબંધન. તો આ ખાલી જગ્યામાં બધાએ રક્ષાબંધન લખવાનું છે. હિન્દીમાં લખવાનું છે રક્ષાબંધન. બનીમાંથી મીંડું ભૂલવાનું નથી. હિન્દી છે એટલે ઉપર લીટી પણ આવે. તો બધા લખો રક્ષાબંધન. રક્ષાબંધન કે દિન બહન ભાઈ કો રાખી બાંધતી હે. રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે જ બહેન ભાઈને રાખડી બાંધે ને. ચાલો તમને બધાને ખબર જ છે. આગળ જોઈએ. મહાવીર જયંતિ ખાલી જગ્યા કા ત્યોહાર હે. મહાવીર જયંતિ કોનો તહેવાર છે? મહાવીર જયંતિ ઉજવીએ છીએ ને આપણે, કોનો તહેવાર આવે? જૈન યા ઈસાઈ કો? જૈન, કારણ કે મહાવીર જયંતિ જૈન લોકોનો તહેવાર છે. જૈન આવે. તો ચાલો બધા લખો જૈનો. મહાવીર જયંતિ જૈનો કા ત્યોહાર હે. સરસ અક્ષરે લખજો બધા. વેરી. ચાલો આગળ જોઈએ. ખાલી જગ્યા મેં બચ્ચે રંગો સે ખેલતે હે. ખાલી જગ્યા મેં બચ્ચે રંગો સે ખેલતે હે. હોલી યા ઈદ? કયો તહેવાર એવો છે કે જેમાં રંગોથી ખેલવામાં આવે છે, રંગોથી રમીએ છીએ? આપણે કયા તહેવારમાં રંગથી રમીએ છીએ? હોલી મેં. શું જવાબ આવે? હોલી. તો લખો બધા હોલી. હોલી મેં બચ્ચે રંગો સે ખેલતે હે. ચાલો બધા હોલી લખે ત્રીજી ખાલી જગ્યામાં સરસ અક્ષરે. હોલી મેં બચ્ચે રંગો સે ખેલતે હે. ચાલો આગળ જોઈએ. ખાલી જગ્યા નંબર 4. ખાલી જગ્યા કે દિન મુસલમાન એક દૂસરે કે ગલે મિલતે હે. ખાલી જગ્યા કે દિન મુસલમાન એક દૂસરે કે ગલે મિલતે હે. આપ્યું છે અહીંયા. તો મુસલમાન એકબીજાને ગળે ક્યારે મળે છે? ક્રિસમસમાં કે ઈદમાં? ઈદમાં. વેરી ગુડ. ચલો મુસલમાનનો તહેવાર કયો છે? ઈદ. તો ખાલી જગ્યામાં બધાએ લખે ઈદ.
ईद के दिन मुसलमान एक दूसरे के गले मिलते हैं। सरस अक्षर लगजो बाळको। वेरी गुड, चला कर जुए। खाली जगह नंबर 5, खाली जगह लोग क्रिसमस का त्यौहार मनाते हैं। खाली जगह लोग क्रिसमस का त्यौहार मनाते हैं। कौन क्रिसमस उजवे छे? आपणे हिंदू नहीं, कौन उजवे? ईसाई। कौन उजवे छे? ईसाई। ईसाई लोग क्रिसमस का त्यौहार मनाते हैं। ईसु आवे ने ए लोग ए बधा क्रिसमस उजवे छे, आपणो त्यौहार नथी। दीपावली खाली जगह मास में आती है। दीपावली खाली जगह मास में आती है। आश्विन या आषाढ़? आश्विन एटले आसो, आषाढ़ एटले अषाढ़। आपणे गुजराती महीनाना बार नाम छे ने, बार महीनाना नाम, એમાં મહિનાના નામ આવે છે। એમાં દિવાળી આપણે ક્યારે, દિવાળી એટલે દિવાળી, દિવાળી ક્યારે આવે છે? આસો મહિનામાં। ક્યારે આવે? આસો મહિનામાં। આસો મહિનો એટલે આશ્વિન, હિન્દીમાં શું કહેવાય? આશ્વિન। તો બધા ખાલી જગ્યામાં લખો આશ્વિન। દીપાવલી આશ્વિન માસમાં આવતી હે। લખાઈ ગયું બાળકો? ચાલો, આજનું તમારું હોમવર્ક છે। આજે મેં ખાલી જગ્યા તમને લખાવી, એ બધી ખાલી જગ્યા તમારે બે વાર લખવાની છે। આજનું હોમવર્ક શું છે? આ ખાલી જગ્યા તમારે બે વાર લખવાની છે, એટલે તમને બાકી થઈ જાય, મોઢે આવડી જાય। ચલો ફરીથી જોઈ લઈએ। રક્ષાબંધન કે દિન બહન ભાઈકો રાખી બાંધતી હે। મહાવીર જયંતી જૈનો કા ત્યોહાર હે, જૈન લોકોનો તહેવાર છે। હોલી મેં બચ્ચે રંગો સે ખેલતે હે, હોળીમાં બાળકો રંગો સે રમે છે। ઈદ કે દિન મુસલમાન એક દૂસરે સે ગલે મિલતે હે, ઈદ કે દિન મુસલમાન એક દૂસરે કે ગલે મિલતે હે। ઈસાઈ લોગ ક્રિસમસ કા ત્યોહાર મનાતે હે। દીપાવલી આશ્વિન માસ મેં આતી હે। થઈ ગયું બાળકો? ચાલો, આજનું તમારું હોમવર્ક છે। આજે મેં જે ખાલી જગ્યા કરાવી, એ ખાલી જગ્યા તમારે તમારી નોટમાં બે વાર લખવાની છે। કેટલી વાર લખવાની છે? બે વાર। આ બધી ખાલી જગ્યા બે વાર લખવાની છે।